એક બીજી કવિતા રજૂ કરું છું આ કવિતા એવી રીતે લખાય કે મિડ ડે આકડો પેપરે શરત એ હતી કે એના પર નેગેટિવ કવિતા નહીં લખવાની એટલે તેર પર દીકરી અને માની રિલેશનશીપ કે દીકરી તેરમા વર્ષથી મેન્સ્ટ્રુઅલ માં આવતી હોય અને મા અને દીકરીનો એક સંબંધ નવી રીતે આકાર લેતો હોય એ કવિતા છે કે એ દિવસે એને મમ્મીનો દુપટ્ટો લીધો એ દિવસે એને મમ્મીનો દુપટ્ટો લીધો અને એની સાડી પહેરી કપાળ પર મમ્મી કરે છે બરાબર એવો જ લાલ મોટો ચાંદલો કર્યો બરાબર નાની મમ્મી જોઈ લો પછી એણે બધી ઢીંગલીઓને ભેગી કરી અને એના એ આખા વિશ્વને એને કપબોર્ડમાં લોક કરી દીધું હવે એની આમતેમ અટવાઈને પડેલી ઢીંગલીઓ માટે મમ્મીએ એને ખીજવવું નહીં પડે હવે એની અટવાઈને પડેલી ઢીંગલીઓ માટે મમ્મીએ એને ખીજવવું નહીં પડે કારણ કે હવે એને ઢીંગલીઓ કરતા સપનાઓ સાથે રમવામાં વધારે મજા પડે છે અને આમ પણ ફર્શ પર તેમ અટવાઈને પડેલા સપના મમ્મીને દેખાય થોડા આમ પણ ફર્શ પર આમ તેમ અટવાઈને પડેલા સપનાઓ મમ્મીને દેખાય થોડા જોકે લોહી જોઈને ચીસ પાડી ઉઠેલી તેર વર્ષની નાની અમથી ટબુકડીને મમ્મીએ બાથમાં લીધી ત્યારે એનામાંની સ્ત્રીએ એ દિવસે ઉત્સવ ઉજવેલો જોકે લોહી જોઈને ચીસ પાડી ઉઠેલી તેર વર્ષની નાની અમથી ટબુકડીને મમ્મીએ બાથમાં લીધી ત્યારે એનામાંની સ્ત્રીએ એ દિવસે ઉત્સવ ઉજવેલો પણ એના માની મમ્મી એની અંદર જ ઢભુરાઈ ગયેલી ક્યાંક પણ હવે મમ્મીએ દીકરીને શીખવી દીધું છે કે આપણી આંખ સામે ખુલ્લી દેખાતી દુનિયામાં આપણા સારા માણસો પણ છે અને મમ્મીએ સારા માણસો ઓળખી શકે એવી પોતાની આંખો દીકરીને પહેરાવી પણ દીધી છે અને એટલે જ મમ્મી આજે બહુ ખુશ છે અને એટલે જ મમ્મી આજે બહુ ખુશ છે દીકરીને જન્મ આપ્યાના તેર વર્ષ પછી એને એક નવી બેનપણી મળી છે ને એટલે